વિસ્તારના આપણા સમાજના ગૌરવ અને આપણા પંચમહાલ ગોધરા સાંસદ સભ્ય શ્રી રાજપાલસિંહજી, આપણા સમાજના વર્ષોથી આપણા ધારાસભ્ય જેના એવા ભદ્રસિંહજી બાપુ, આપના ટ્રસ્ટના ચેરમેન શ્રી ચાવડા સાહેબ, આપના જેવા બાપુ મને બી ગુરુજી મળતા તો હું એ બધા સાંસદ કે ધારાસભ્ય બની જતા. આપના ટ્રસ્ટના તમામ હોદ્દેદારશ્રીઓ, ગામના સરપંચશ્રી, અહીં પધારેલા સમાજના મારા બધા વડીલો, બહેનો અને મોટી સંખ્યામાં મારા યુવાન ભાઈઓ, પહેલાં તો ખૂબ જ આનંદની વાત છે, ભરતસિંહ બાપુ જોડે હું છેલ્લા 5-6 વર્ષથી જોતો આવ્યો છું કે દર વર્ષે દશેરાના દાડા હોય કે જે બી હોય સમાજનું એક સંમેલન હોય છે, આપ લોકો બધા ભેગા થાઓ છો, પણ આવી રીતે એક ટ્રસ્ટ બનાવીને ચાવડા સાહેબ આપે જે આ પગલો ભર્યો છે, અને આપની જોડે આપની તમામ ટીમ, અમારા કાળીગુંડી ગુરુજી બી છે આપના ગામના, સમાજ પ્રત્યે જે લાગણી છે અને સમાજને આગળ લાવવા માટે જે આપણા જે યુવાન ભાઈઓ અને બહેનો જે અહીં બેઠા છે, જે આપણું ભવિષ્ય છે, સમાજને આગળ લાવવું હોય ભવિષ્ય ભણતર તો જ આપણા સમાજના યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ આવશે, દરેક ક્ષેત્રમાં આગળ આવે તો જ આપણો સમાજ આગળ આવશે. એટલે આપણે જે કીધું જે પાવાગઢ પ્રાંત, પાવાગઢના તળેટી પર જે 32 કે 35 ગામોથી આપ બધા જે પધાર્યા છે એટલે આપ સૌને હું ખૂબ ખૂબ દિલથી આપ કરું છું. અને મેં બાપુને કીધું કે આ તમામ વિસ્તાર પાવાગઢથી માંડીને લીમખેડા, ધાનપુર, કંજેટા, રતનમાલ, એમાં વચ્ચે ગોગંબા, હાલોલ, કાલોલ, બારિયા, એ જૂનું બારિયા સ્ટેટ હતું. વડીલોનો તો ખ્યાલ છે પણ ક્યારે યુવાનનો એ ખ્યાલ ના આવે. તાલુકા ભલે બદલાઈ ગયા હોય પણ આપણા સંબંધો તો બદલાતા નથી. પેલા એક પંચમહાલ હતું, હવે એક પંચમહાલ હવે 3 જિલ્લા બની ગયા છે. એ રાજકીય ગણો કે એડમિનિસ્ટ્રેશન માટે ગણો, એ વિસ્તારો અલગ અલગ પડે. પેલા ગોગંબા તાલુકા, પછી બારિયા તાલુકા, એક જ તાલુકો હતો 20-25 વર્ષ પહેલા. એટલે આપણે સાથે વર્ષોથી છીએ અને ક્યારથી છે 500-600 વર્ષ પાવાગઢથી જયારે બધા નીકળ્યા છે ત્યારથી. એટલે આવી રીતે આવા પ્રોગ્રામ, આવા ફંક્શન, આપણી ટ્રસ્ટને મારી પૂરી પૂરી શુભેચ્છાઓ કે સમાજને એકત્રિત કરવા માટે, સમાજને આગળ લાવવા માટે, સમાજને સારી શિખામણી આપવા માટે આપ લોકો જે આ કાર્ય કરો છો એમાં અમારો પૂરો આપણે સાથ, સહકાર અને ટેકો છે. અને જ્યારે બી મારી રીતે કોઈ બી નાનું કાર્યક્રમ હોય, મોટું કાર્યક્રમ હોય, કોઈ બી કાર્યક્રમ હોય તેમાં હાજરી આપવા માટે હું બહુ ખુશ છું. અને આપણે ખૂબ આભાર કે આજે મને ભરતસિંહજી બાપુ, રાજપાલસિંહજી બાપુ જોડે આ કાર્યક્રમમાં મને આ આમંત્રણ આપીને એમની જોડે બી બેસવાનું મને આ તક આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આટલું કહીને વહેલું છું. જય હિન્દ, જય ભારત. બધાને મારા જય માતાજી. પાવાગઢ ક્ષેત્ર રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહમાં ઉપસ્થિત એવા આપણા લોકલાડીલા કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ સાહેબ, આપણા બારિયા નરેશ તુષાર બાબા સાહેબ અને પાવાગઢ પ્રાંત જેની શરૂઆત કરી છે તેવી હમણાં જેમને વાત કરી તેવા દિલીપસિંહજી, બીજા મારા મિત્ર મંત્રી શ્રી અશ્વિનભાઈ, હમણાં દિલીપસિંહે જે વાત કરી તે રીતના અમારો 11-12 લઈને મેં કોલેજ કરી ત્યાં સુધી ગુરુ શિલાનો અમારો સંબંધ હતો. એમને જે વાત કરી છે ને આજે એમના દ્વારા મારું સન્માન થતું હોય એનાથી મોટી મારા માટે ગૌરવની બીજી કઈ વાત થાય. અને
આપણા માટે ગૌરવની વાત એ છે કે બંને શિક્ષિત છે, આજે પ્રોફેસર તરીકે આપણા સમાજનું સુકાન સંભાળતા હોય ત્યારે આપણા સમાજની જવાબદારી શું આવે? બધી જ વાત ફતેસિંહજી સાહેબે કરી, આપણને બાબા સાહેબે પણ કરી, વ્યસનની વાત કરી, પણ એની સાથે સાથે જો સૌથી પાછળ આપણો સમાજ રહ્યો હોય તો શિક્ષણ ક્ષેત્રમાં રહ્યો છે. જે અનેક કારણોસર આપણા નજીકમાં આજે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી થઈ છે, છતાં પણ શિક્ષણમાં હજુ પણ આપણે પાછળ છીએ. અને એનાથી મોટી વાત, અત્યારે દીકરીઓ સૌથી આગળ ભણવામાં છે. આજે કદાચ સન્માનમાં અહીંયા આગળ સંખ્યા દીકરીઓની વધારે છે. આપણા સમાજ માટે ગૌરવની વાત છે, પણ સાથે સાથે દીકરાઓને પણ ભણાવવા પડશે. જે સામાજિક પ્રશ્નો ઊભા થાય છે આપણે જોયું છે. આજે દીકરી જ્યારે ભણી ગણીને વધારે ભણી હોય અને જ્યારે સંબંધની વાત આવે તો સ્વાભાવિક છે કે માતા પિતા એની સામે એવા સંબંધ શોધવાનો પ્રયત્ન કરતા હોય. ત્યારે સમાજમાં એવા દીકરા મળવાનું જે મુશ્કેલ પડે છે આપણને, એટલે એના માટે આપણે શિક્ષણ ઊંચું લાવવું પડશે. સમાજના અનેક કુરિવાજો જે અત્યાર સુધી આપણે જે જોયું છે, એકબીજાના દેખાદેખી સમાજની અંદર ઘણા બધા ખોટા ખર્ચાઓ કરે છે. માતા પિતાને કદાચ એમને શું તકલીફ છે, ઘણા બધા જોતા ના હોય, એકબીજાના દેખાદેખી. કોઈ 50,000 નો ડીજે લાયા હોય તો બીજો 1.5 લાખ નો 2 લાખ નો લઈ આવ્યો. જો પોતાનું આત્મસન્માન ગૌરવ જાણે એવા વિશિષ્ટ કાર્યક્રમ કે ભાઈ શિક્ષણમાં આપણે સન્માન. જય 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 શ્રી રામ, જય જય શ્રી રામ. આ એક જ જણ બોલ્યા છે ને આ તમારા તમારાથી વચ્ચે ના આવે છે. જે બોલવા જે હું ના નહીં હોય એ લડાઈ હું કરે. જય જય શ્રી રામ, જય શ્રી રામ. આજના પાવાગઢ ક્ષેત્રીય રાજપૂત સમાજ તરફથી ટોચના તારલાઓનું સન્માન અને આપણા નવા ચૂંટાયેલા સાંસદ આદરણીય રાજપાલસિંહનું પણ સન્માન ભેગું કરવાનું હતું. એ પ્રસંગમાં આપણા વિસ્તાર આપણા રજવાડાનું નજરાણું જેને કહેવાય, આપણું નાક જેને કહેવાય, એવા પરમ આદરણીય તુષાર બાબા, આપણા સાંસદ આદરણીય રાજપાલસિંહ, ટ્રસ્ટના પ્રમુખ આદરણીય ચાવડાજી દિલીપસિંહજી, અન્ય મંચ પર બિરાજમાન સંગઠનના તમામ સંગઠિત સભ્યશ્રીઓ અને સમાજના દરેક ગામમાંથી ઉપસ્થિત વડીલો, યુવાનો, માતાઓ, બોલકાઓ, વિષય ઘણા હોય છે. સમાજ વિશે વાત કરતા હોય ત્યારે અન્ય સમાજને આપણે શેર પણ ઘર્ષણ ન થાય એનું ધ્યાન આપણે રાખવાનું. દેશ આઝાદ થયા એના પછી અને એની પહેલા આપણી સ્થિતિ કઈ અલગ હતી. હવે આપણી સ્થિતિ બહુ ખરાબ છે. એસ આરામ અને નાતીય અહંકાર આજે આપણે ચલાવી લાયા ત્યાં લગી આપણે ભિખારી થયા. અસ્થિરસિંહ આપણને કીધું કે ભાઈ સમાજમાંથી જે દીકરીઓ પહેલા મળે 91% લાવી 85% લગી પહોંચી એના મા બાપને પહેલાં તો ધન્યવાદ છે, પણ દીકરીઓને મારી વિનંતી છે કે તમારા શિક્ષણને 8% દેખો, સંસ્કારમાં પણ 8% લાવો. આપણે ઇતર સમાજના રાજપૂત એટલે પણ આ ધરતીના માલિક આપણે છીએ. 18 વર્ષના સંસ્કાર જો કોઈ આવેલા તો આપણા સમાજે આપ્યા છે. આ ધરતીને બચાવવા માટે જો જેટલા માથા વઢાયો છે એ માથા આપણા સમાજનો છે. આપણે કોઈ સમાજ સામે નથી જોયું. આપણા પર એકલા પર હુમલો નહોતો, અન્ય સમાજનો હુમલો, છતાં પણ આપણા સમાજે અગ્રેસર રહીને આપણે કુરબાની આપી. પણ હવે આપણે કેમ પછાત છીએ? એનું કારણ એ કુસંગતા, ઝઘડા આંદોલનના ઝઘડા લંબાવાના, અન્ય સમાજની ગલતૃતિ. આપણે 18 વર્ષમાં તમે બેહો પણ આપણાથી કઈ જગ્યાએ ખવાજી ને કઈ જગ્યાએ ઉઠાઈને બેહાય એનો વ્યવહાર પહેલા હતો. તમે કોઈ જગ્યાએ જઈને બેઠા તો તમે દરબાર તરીકે લાગવા જોઈએ. કોઈ પણ જગ્યાએ પહોંચો તમે તો આપણી પોતાની જાત ક્યારેય ગુમાવી નહીં.
સમય તો આવે વિકટ સ્થિતિમાં પણ પોતાની રોઈના ગુણ નહીં રાખે તો એ રાજકોટ નથી હોતા. અને દીકરીને ભણાવવા માટે ફરજિયાતપણે દીકરીઓને ભણાવો, પણ એટલા જ એમની માતાઓને મારી વિનંતી કે દીકરીને સંસ્કાર એવા આપો. કોઈની માએ હું નથી ખાધી કે આપણી દીકરી અમે કોઈ નજર કરી શકે, અને આવા સંસ્કાર આવે ક્યાંથી? દરેક સમાજ પોતપોતાના, હમણાં અમારા વિસ્તારની બાજુ તો આદિવાસી સંગઠન બન્યું, હમણાં એક મંત્રી આવીને હમણાં જે લીધી કે બારિયા સમાજમાં, અને આ બધાની ડાયરેક્ટ તો આપણા ઉપર જ આક્રમણ છે ભાઈ. બે જગ્યા સંગઠન મને આપણું સંગઠન હોવું જોઈએ, સરપંચની ચૂંટણી હોય એટલે પાછા સમાજના બે ચાર ઉભા કરીને ઝઘડા કરવાનું બંધ કરો. જો આપણી ભૂલ મેજોરિટી છે, સરપંચ સંમેલન બનવું જોઈએ. એક કોમન એક જ સરપંચ બનવા આવે ત્યાં તો બનવાના નથી. આ પણ આપણે કોઈ એસટી સીટ આવી ત્યાં પણ આપણા વાળા ઘણી વાર એક વોર્ડ માટે ભરતા હોય છે, વોર્ડની ચૂંટણી માટે. પેલો પેલા હરી કરે, પેલા ભાઈ આ બધું બંધ કરો. આ તો તમારા મારા બધા નસીબ છે કે આપણે ધારાસભ્ય છીએ. શું કે રાહુલજી બાપુ, જયદ્રસિંહ બાપુ, ભાઈ રાજપાલજી આવ્યા. હા હા, આપણે હમણાં છે આપણી પણ હકુમત આવતા 20 વર્ષ પછી કોઈ ક્લાસ નથી આપણો. એક બેગ આપજો, વાલી અને વિદ્યાર્થી તૈયાર. ચાલો, નામ બોલું છું, જ્યાં જાઓ ચારમ મે કમલારામ બની બહાર જલ ધારામ દાદોર ડકારમ મયુર પુકારમ તળિયા તારો વિશ તારામ કહે રાધે પ્યારી હું બલિહારી ને ગોકુલ આવો ગીર ધારી તિન ગોકુલ આવો ગીર ધારી. અહીંયાથી હું આભાર માનું છું કે મારું પણ અહીંયા સ્વાગત કર્યું છે. અને સમાજનું જે કાર્ય છે કે સમાજની નવી પેઢીમાં શિક્ષિત બને અને નવી જાગૃતતા આવે, વ્યસન મુક્ત બને એ માટેનું અહીંયા એમની જે થીમ છે, જે રાજપૂત સમાજના નિયમો અહીંયા એમનો વિકાસ થાય એ રીતના જે પ્રયત્નો કર્યા છે તે બદલ સર્વે રાજપૂત સમાજમાં અહીંયાથી હું આભાર માનું છું.